વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર છ પૂર્ણાંક સંખ્યાઓ બરાબર છે આપણે ચેપ્ટર છ ની અંદર પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણવાના છીએ આ ચેપ્ટરમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એક શરૂ કરતા પહેલા આપણે સંખ્યા રેખા વિશે સમજી લઈએ થોડું તમને બધાને સંખ્યા રેખા વિશે થોડી ઘણી તો માહિતી હશે તે પણ ફરીથી આપણે રિવિઝન સ્વરૂપે એક વખત સંખ્યા રેખાનું નિરૂપણ કઈ રીતે થાય છે સંખ્યા રેખા ઉપર કઈ સાઈડ કઈ બાજુ કઈ સંખ્યા હોય છે ક્યાં ઋણ પૂર્ણાંક હોય ક્યાં ધન પૂર્ણાંક હોય છે એવું બધું આપણે રિવિઝન કરી લઈએ પછી સ્વાધી છ પોઈન્ટ એક આપણે શરૂ કરીશું જુઓ નીચે જતા કોઈ પણ સંખ્યા રેખામાં આપેલી હોય બરાબર આપણે ઉભી સંખ્યા રેખાની વાત કરીએ છીએ આ ઊભી સંખ્યા વચ્ચો બરાબર શું હોય છે શૂન્ય હોય આની નીચે જઈએ તો કેવી સંખ્યા આવે ઋણ સંખ્યા આવે કેવી આવે વરુણ ઋણ કોને કહેવાય કે જે કોઈ સંખ્યા હોય એને આગળ માઇનસ ની એટલે કે બાદ બાકીની નિશાની હોય આ તો આને શું કહેવાય માઇનસ ચાર અથવા ઋણ ચાર તો સંખ્યા રેખાની નીચેની સાઈડ કેવી હોય જીરો હોય જીરો નીચેની સાઈડ શું હોય છે ઋણ સંખ્યા હોય છે જયારે ઉપરની સાઈડ ધન સંખ્યા હોય છે કેવી હોય છે ધન બરાબર છે ધન સંખ્યા અંદર પ્લસ આગળ હોય અને આપણે આમ લખીએ ચાર તો શું કહેવાય પ્લસ ચાર પણ પ્લસ લખવા જરૂરી છે નહીં ખાલી ચાર લખો તો પણ એવું સમજવામાં આવે છે કે આ શું છે પ્લસ છે જયારે માઇનસ તમારે દર્શાવવા હોય તો ફરજિયાત આગળ માઇનસની નિશાની કરવી પડે બરાબર છે એટલે કે જીરોની નીચેની સાઈડ સંખ્યા રેખાની નીચે કે શૂન્યની નીચે જતાં ઋણ સંખ્યા મળે છે અને ઉપર જતાં શું મળે છે ધન સંખ્યા મળે છે આ ઉપરાંત સંખ્યા રેખા ઉપર હવે જુઓ આ સંખ્યા રેખા આપણે આડી દોરીએ માની લો કે આને શું કહેવાય છે સંખ્યા રેખા બરાબર વચ્ચે શું હોય છે ઝીરો હવે સંખ્યા રેખાની ડાબી સાઈડ શું કહેવાય આ ડાબી બાજુ છે અને આ શું છે જમણી બાજુ બરાબર છે ડાબી બાજુ કેવી સંખ્યા મળે છે માઇનસ સંખ્યા એટલે કે ઋણ સંખ્યા મળે છે ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર ઋણ પાંચ આ રીતે આગળ આગળ સંખ્યા વધતી જાય છે જયારે જમણી સાઈડ ધન સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ છે ઋણ પૂર્ણાંક ધનપૂર્ણાંક કહેવાય બરાબર છે સમજ પડી ગઈ સંખ્યા રેખાની ડાબી સાઈડ ઋણ પૂર્ણાંક હોય છે અથવા ઋણ સંખ્યાઓ હોય છે અને જમણી સાઈડ ધનપૂર્ણાંક એટલે ધન સંખ્યાઓ હોય છે આ ઉપરાંત શું કહીએ છે કે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુ મોટો જોઈ છે માની લો કે આ ઝીરો છે તો જીરોની જમણી સાઈડ આ આવે એટલે કે એક બે ત્રણ એ ઝીરો કરતા કેવા હોય છે મોટા હોય અથવા માઇનસ બે ની જમણી સાઈડ કઈ કહેવાય કે આ બધી જે આવે એ શું કહેવાય જમણી સાઈડ કહેવાય તો એ બધા માઇનસ બે કરતા કેવા હોય છે મોટા જોઈએ છે એટલે કે કોઈ પણ પૂર્ણાંક હોય એની જમણી બાજુનો પૂર્ણાંક કેવો હોય છે સંખ્યા રેખા ઉપર મોટો હોય છે એ જ રીતે ડાબી સાઈડનો પૂર્ણાંક કેવો હોય છે નાનો હોય છે માની લો કે અહીંયા એક છે તો એકની ડાબી સાઈડ માઇનસ ત્રણ હોય તો એક કરતા માઇનસ ત્રણ કેવો કહેવાય નાનો કહેવાય સમજ પડે છે છતાં આપણે શીખીશું ચલો જોઈએ સ્વાધ્યાય સ્વાધ્યાય જુઓ અંદર પ્રશ્ન એક નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો વિરુદ્ધ એટલે જે હોય એનાથી વિરુદ્ધ લખવાનું બરાબર વધારો કીધો હોય તો ઘટાડો કહેવાનો ઉમેરો કીધો હોય તો બાદ બાકી કરવાની ઉપર કીધું હોય તો નિષ્સે કરવાનું નુકસાન કીધું હોય તો નફો કરવાનો એને શું કહેવાય વિરુદ્ધ પદો કહેવાય તો વજનમાં વધારો તો એનો વિરુદ્ધ પદ શું લખી શકાય તો કે વજનમાં ઘટાડો બરાબર છે એકદમ ઈજી છે પછી શું કહે છે બી માં ત્રીસ કિમી ઉત્તરમાં તો ઉત્તરનો વિરોધી શું થાય દક્ષિણ તો ત્રીસ કિમી દક્ષિણમાં બરાબર છે પછી શું કે બસો ને છવ્વીસ બીસી બીસી બરાબર તો બીસી તો આપણે ચાર લઈએ બિંદુઓ એ બીસી એ તો બીસી આપેલા છે બાકી વધે છે કયા તો કે એડી તો શું લખાય એને બસો ને છવ્વીસ એડી બરાબર છે આગળ સાતસો રૂપિયાનું નુકસાન તો શું આવે સાતસો રૂપિયાનું સાતસો રૂપિયાનો નફો અથવા ફાયદો જે લખો તે આગળ બીજું શું છે દરિયાની સપાટીથી થી સો મીટર ઉપર ઉપરનું વિરોધી નીચે તો શું લખવાનું દરિયાની સપાટીથી થી સો મીટર નીચે બરાબર છે વિરોધપદ વિરોધ પદો લખતા આપને આવડી ગયા આગળ જોઈએ પ્રશ્ન બે શું કહે છે પ્રશ્ન બે ની અંદર જુઓ તો પ્રશ્ન બે માં એવું કહે છે નીચે સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો સંકેત સાથે દર્શાવવાના છે બરાબર છે જોઈએ આપણે એક વિમાન જમીનથી ઉપર બે હજાર મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે એક વિમાન જમીનથી ઉપર ઉપર કીધું એટલે આપણે હમણાં સંખ્યા રેખા ઉપર જોયું જીરો થી ઉપર હોય તો પ્લસ જીરો થી નીચે હોય તો માઇનસ ઉપર કીધું એટલે પ્લસ આવશે પ્લસ કેટલા કીધા છે બે હજાર મીટર ઊંચાઈએ એટલે બે હજાર મીટર તો પ્લસ બે હજાર મીટર બરાબર છે પછી શું કહે છે બીમાં એક સબમરીન દરિયાની સપાટીથી આઠસો મીટર નીચે તરફ જઈ રહી છે નીચે એટલે માઇનસ તો માઇનસ કરવા અહીંયા પ્લસ ન કરો તો પણ ચાલે પણ માઇનસ કરવું ફરજિયાત છે માઇનસ આઠસો મીટર બરાબર છે આગળ જોઈએ શું કહે છે સીમાં ખાતામાં રૂપિયા બસો જમા જમા એટલે શું થાય આવ્યા બરાબર જમા છે એટલે કે મૂકવામાં આવેલી રકમ હોય મૂકવામાં આવેલી રકમ હોય એટલે હંમેશા કેવું હોય ધન હોય બરાબર ઉપાડી લઈએ તો બાદ બાકી થાય તો આમાં તો શું કહે છે જમા કહે છે એટલે મૂકવામાં આવેલી છે એટલે ધનમાં લખાય ધનમાં કઈ રીતે લખશો પ્લસ બસો બરાબર છે અને અહીંયા લખ્યું છે ખાતામાંથી રૂપિયા સાતસો નો ઉપાડ ઉપાડે એટલે માઈનસ તો માઇનસ સાતસો સમજ પડે છે આગળ જુઓ પ્રશ્ન ત્રણ શું કહે છે પ્રશ્ન ત્રણ ની અંદર નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો આ બધી સંખ્યા આપેલી છે ને માઇનસ સોરી પ્લસ પાંચ માઇનસ દસ પ્લસ આઠ આ બધી સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનો છે આપણે વિડીયો શરૂ કરતા પેલા સંખ્યા રેખા દેખાડી દી ફરીથી અહીંયા સંખ્યા રેખા હું એક વખત લખી નાખું છું તમારે ઘરે પણ સંખ્યા રેખા દોરવાની છે અને નિરૂપણ કરવાનું છે જુઓ ક્યાં આવશે સંખ્યા રેખાની બરોબર વચ્ચે જીરો હવે સંખ્યા રેખા ઉપર એવું નથી કે ફરજિયાત એક એક થી તમે આગળ વધી શકો જો જેવી રીતે જેવું નિરૂપણ કરવાનું કીધું હોય એ રીતે તમે વચ્ચેનો ગેપ રાખી શકો છો અંકો વચ્ચે પણ બધા અંકોનો વચ્ચેનો ગેપ કેવો હોવો જોઈએ એક સરખો હોવો જોઈએ તો વચ્ચે મેં શું લખ્યું જીરો હવે જમણી સાઈડ કોને કહેવાય તો કે આ સાઈડ શું કહેવાય જમણી જમણી સાઈડ કઈ સંખ્યા આવશે ધન સંખ્યા બરાબર ધન પૂર્ણાંકો લખીએ કયા લખીએ અહીંયા પ્લસ પાંચ કીધા છે એટલે આપણે એક એક અંક એક એકમ જ રાખીએ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે અને અહીંયા કયા આવશે માઇનસ તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આમ માઇનસ એમ આગળ વધતું જાય બરાબર છે હવે આપણે શું કીધું છે પ્લસ પાંચ દર્શાવવાના છે પ્લસ પાંચ ક્યાં આવશે તો કે જમણી સાઈડ આવશે જ્યાં આવે છે ત્યાં કરો બરાબર છે અને ઉપર નામ આપી દીધું આપણે એ નામ આપી દીધું તો આપણે પ્લસ પાંચ નું નિરૂપણ કર્યું છે માઇનસ દસ નું કરવાનું છે તો માઇનસ દસ નું આપણે નિરૂપણ કરવું હોય ને તો આપણે અહીંયાથી જીરો લખીએ કારણ કે માઇનસ દસ છે એટ આવી સાઈડ આવશે એટલે અહીંયા બધા અંકો સમાઈ જાય તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ માઇનસ નવ માઇનસ દસ માઇનસ માઇનસ દસ માઇનસ દસ સંખ્યા રેખા કઈ સાઈડ હોય ડાબી સાઈડ આટલું યાદ રાખવાનું કે માઇનસ ડાબી સાઈડ અને પ્લસ જમણી સાઈડ ડાબી સાઈડ માઇનસ દસ અહિયાં બી નામ આપો તો અહીંયા બી નામ આપ્યું આપણે નિરૂપણ કરી દીધું એ જ રીતે પ્લસ આઠનું કરવાનું છે જો જીરો હું અહીંયા લઉં છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર પ્લસ આઠ કીધા એટલે જમણી સાઈડ ચાલવાનું પ્લસ આઠ અહીંયા છે તો અહીંયા ટપુ કરો અને અહીંયા સી નામ આપો આ સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કર્યું આગળ જોઈએ માઇનસ એક છે મિડલમાં જીરો લ્યો અહીંયા પ્લસ એક બે ત્રણ ચાર પાંચ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર શું કીધું છે માઈનસ એક કરવાનું કીધું છે માઇનસ એક ક્યાં છે અહીંયા છે તો અહીંયા અહીંયા ટપકું કરો કરો નિરૂપણ નામ ડી આપો બરાબર છે આ માઇનસ વન નું આપણે નિરૂપણ કર્યું સંખ્યા રેખા ઉપર એ જ રીતે માઇનસ છ નું કરવા જીરો લો અહીંયા એક બરાબર આ રીતે આગળ વધતું જો અહીંયા માઇનસ આવશે ડાબી સાઇડ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ ક્યાં છે માઇનસ છ ડાબી સાઈડ અહીંયા છે નિરૂપણ કરો અને ઈ નામ આપો અહીંયા કોઈ પણ નામ આપી શકો છો પણ આપણે નિરૂપણ વ્યવસ્થિત સાચું કરવાનું છે બરાબર છે આ રીતે આપણે નિરૂપણ સંખ્યા રેખા ઉપર કર્યું આગળ જોઈએ જુઓ પ્રશ્ન ધારો કે આકૃતિમાં એક ઉભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે અહીંયા જો તમને આકૃતિ આપેલી છે 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 ને સંખ્યા રેખા દોરેલી શું દર્શાવે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરૂપણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો એ નિરૂપણ કરવાનું છે ને નીચેના મુદ્દાઓ શોધવાના છે ચાલો મુદ્દો પેલો જોઈએ એમાં શું કહે છે જો બિંદુ ડી પૂર્ણાંક પ્લસ આઠ છે પ્લસ આઠ ગોતો સંખ્યા રેખા ઉપર ઓકે પ્લસ આઠ સંખ્યા રેખા ઉપર ઉપરની સાઈડ ઓકે અહીંયા આઠ ક્યાં છે તો અહીંયા છે આગળ શું છે ડી પૂર્ણા બિંદુ ડી પૂર્ણા છે પછી માઇનસ આઠ જોવું હોય તો ક્યાં જવાનું જીરો થી નીચે તો આ જીરો છે એનાથી નીચે જઈએ તો માઇનસ આઠ અહીંયા આવ્યું કયું આવ્યું એફ આવ્યું કયો આવ્યો એફ દેખાય છે આ એફ બરાબર છે આ એફ આવ્યું તો શું લખી શકીએ આપણે તો અહીંયા લખવાનું બિંદુ એફ એ માઇનસ આઠ ને સંગત છે બરાબર છે આગળ જોવો બિંદુ જી ઋણપૂર્ણાંક છે કે ધનપૂર્ણાંક બિંદુ જી ઋણપૂર્ણાંક છે ધનપૂર્ણાંક સંખ્યા રેખા જોવો એમાં જી ગોતો

ઈના સંગત પૂર્ણાંકો લખો બિંદુ બી બી ક્યાં છે ચલો અહીંયા છે અહીંયા દેખાઈ ગયો આપણને જો બિંદુ બી કયો પૂર્ણાંક છે ધન પૂર્ણાંક કયો છે ચાર તો બિંદુ બી બરાબર શું આવે છે તો અહીંયા લખવાનું બિંદુ બી ને સંગત ચાર પ્લસ આગળ ન કરો તો ચાલે અને બિંદુ ઈ ને ઈ ને સંગત ચલો ઈ ગોતો સંખ્યા રેખા ઉપર ઈ દેખાય છે ક્યાંય તો કે હા અહીંયા દેખાણો કયા એવા માઇનસ દસ તો કશું આવે છે માઇનસ દસ છે બરાબર છે આગળ જોઈએ ડી આ સંખ્યા રેખા ઉપર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે સૌથી ઓછી છે બરાબર એટલે બધા કરતા નાનું ઓછું એટલે નાનું બધા કરતા નાનું કયું બિંદુ છે આમાં

તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો મૂલ્યના ઘટતા ક્રમમાં એટલે ઘટતા ક્રમમાં તો સૌ પ્રથમ પહેલા મોટું લખવાનું પછી નાનું એનાથી નાનું એનાથી નાનું સૌથી નાનું એટલે એકદમ ઈજી છે ક્યાંથી લખવાનું અહીંયાથી શરૂઆત કરવાની ડીથી બરાબર નીચે બધું લખતા જવાનું બધા બિંદુ લખવાના છે કયા કયા બિંદુ આવશે તો કે બિંદુ ડી સી બી એચ જી એફ અને છેલ્લે ઈ બરાબર છે આગળ જોઈએ જુઓ પ્રશ્ન પાંચ વર્ષના એક ખાસ દિવસે ભારતમાં પાંચ સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે આ યાદી આપેલી છે જુઓ સિયાચીન સિમલા અમદાવાદ દિલ્હી અને શ્રીનગર આ ભારતના પાંચ સ્થળો છે એનું તાપમાન આપ્યું છે ઝીરો સેલ્સીયસ થી દસ સેલ્સિયસ નીચું પૂર્ણાંક સંખ્યામાં કેમ લખાય કે જીરો સેલ્સીયસ થી દસ સેલ્સિયસ નીચું નીચું કીધું છે એટલે માઇનસ તો માઇનસ દસ ઓકે પાછું શું કીધું જીરો સેલ્સીયસ થી બે સેલ્સિયસ નીચું તો માઇનસ બે સેલ્સિયસ આગળ અમદાવાદ ઝીરો સેલ્સીયસ થી ત્રીસ સેલ્સિયસ ઊંચું ઊંચું એટલે પ્લસ તો પ્લસ તમે કરો તો પણ ચાલે ન કરો તો પણ ચાલે તો ત્રીસ સેલ્સિયસ બરાબર છે ઊંચું તો પ્લસ ઊંચું એટલે વીસ સેલ્સિયસ શ્રીનગર જીરો સેલ્સીયસ થી પાંચ સેલ્સિયસ નીચું માઇનસ પાંચ સેલ્સિયસ ખબર પડી કે ઊંચું એટલે પ્લસ અને નીચું એટલે માઇનસ બીમાં શું કહે છે સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે આ સંખ્યા રેખા તાપમાન દર્શાવે છે તેના તાપમાન સામે શહેરનું નામ લખો જો મેં પેલા કીધું તું કે બધાના એકમો સરખા હોવા જોઈએ વચ્ચેનું અંતર બરાબર જોરો થી પાંચ છે તો અહીંયાથી જીરો થી પાંચ બધા વચ્ચે પાંચ પાંચ નો ગેપ છે અહીંયા પાંચ છે અહીંયા પણ પાંચ છે દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ બધે પાંચ પાંચ નો ગેપ છે એ રીતે તમે સંખ્યા રેખા દર્શાવી શકો છો જ્યારે અંકો મોટા હોય ત્યારે સંખ્યાઓ મોટી હોય ત્યારે હવે શું કહે છે આમાં આપણે સંખ્યા રેખા ઉપર તાપમાન દર્શાવવાના છે જે ઉપર આપણે હતા પેલાનું શું કહે છે સિયાચીન માઇનસ દસ માઇનસ દસ ક્યાં આવશે તો કેટલા માઇનસ દસ છે તો અહીંયા શું કયું છે બરાબર છે આગળ પછી શું કીધું છે માઇનસ બે કયું શહેર છે શિમલા તો માઇનસ બે ક્યાં છે તો કે આમાં તો માઇનસ બે આપ્યા પાદ નથી તો આપણે જીરો થી પાંચ પાંચ લીટી ચાર અને પાંચ તો બે નંબરમાં તો કે એક અને બે તો અહીંયા આવશે એ કયો આવશે કયો આવશે સિમલા બરાબર છે સિમલા જુઓ પછી શું કહે છે પ્લસ ત્રીસ કોનું છે અમદાવાદનું પ્લસ એટલે ધન ધન ત્રીસ ક્યાં છે તો કે જમણી સાઈડ અહિયાં તો અહીંયા શું આવશે અમદાવાદ અહીંયા લખવાનું અમદાવાદ બરાબર છે પછી શું કહે છે પ્લસ વીસ કયું શહેર છે દિલ્હી તો દિલ્હી વીસ ક્યાં છે તો કે અહિયાં છે તો આ અહિયાં શું આવશે દિલ્હી બરાબર છે આગળ પછી માઇનસ પાંચ એ શું છે શ્રીનગર તો માઇનસ પાંચ અહીંયા છે ઓકે તો આ માઇનસ પાંચ છે અને આપણે શ્રીનગર લખી નાખવાનું અહીંયા શું લખવાનું શ્રીનગર ઓકે બધા આપણે દર્શાવી દીધા શહેરોના નામ આગળ જુઓ શું કહે છે સીમા સૌથી ઠંડુ સ્થળ કયું હતું સૌથી ઓછું તાપમાન હોય એ શું હોય સૌથી ઠંડુ હોય એટલે સૌથી નીચું હોય બરાબર છે તો સૌથી નીચું આમાં આપણે જોઈએ તો કયું હતું આમાંથી જોવું સૌથી ઓછું હોય એવું કે તમે કે તમેશો સૌથી ઓછું કયું આવશે બોલો કયું આવશે સૌથી ઓછું બધા કરતા નાનું હોય એવું કયું આવશે દસ જેમ જેમ ડાબી સાઈડ જઈએ એમને સંખ્યા ઘટતી જાય એટલે ડાબી સાઈડ આમ દસ ભલે મોટા કહેવાય પણ ઋણ છે એટલે કેવા કહેવાય નાના કહેવાય તો સૌથી ઠંડુ શેર કયું આવશે માઇનસ દસ એટલે સિયા ચીન બરાબર છે આગળ જુઓ શું કહે છે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન દસ સેલ્શિયસ થી ઊંચું હોય પ્લસ દસ સેલ્સિયસ થી ઊંચું હોય છે કયા કયા છે આ અને કયું છે અમદાવાદ અને વીસ વાળું દિલ્હી કયા લખવાનું અમદાવાદ પ્લસ ત્રીસ સેલ્સિયસ અને બીજું છે દિલ્હી કયું છે પ્લસ વીસ સેલ્સિયસ બરાબર છે બે શહેરોના નામ આપણે લખી નાખીએ આગળ જોઈએ જુઓ પ્રશ્ન છ નીચેની દરેક જોડીઓમાં સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે એ આપણે જોવાનું છે તો તમને ખબર જ છે કે આપેલી કોઈ પણ બે સંખ્યા હોય એમાં મોટી સંખ્યા એ નાની સંખ્યા કઈ બાજુએ હોય છે જમણી બાજુ એ છે મોટી સંખ્યા એ નાની સંખ્યાની કઈ બાજુ હોય છે જમણી બાજુ એ હોય છે એટલું યાદ રાખવાનું છે મોટી સંખ્યા નાની સંખ્યાની જમણી બાજુ એ હોય છે એ આપણે આગળ જોયું વિડીયોમાં બરાબર છે તો એના માટે આપણે સંખ્યા રેખા કલ્પના કરીએ કે ના કરીએ આપણને ખબર જ છે સૌથી મોટી સંખ્યાની જે મોટી સંખ્યા છે એ નાની સંખ્યાની કઈ બાજુ એ હોય છે જમણી બાજુ એ આમાં બે માંથી મોટી સંખ્યા કઈ છે તો કે તમે કહેશો નવ બરાબર છે તો નવ તો પેલા નવ લખો અને પછી અહીંયા લખો બે બરાબર છે હવે શું કહે છે આને શું કહેવાય ગ્રેટર ધેન કહેવાય શું કહેવાય ગ્રેટર ધેન ગ્રેટર ધનનું ગુજરાતી શું થાય થી મોટું એટલે કે બે થી મોટું કોણ નવ બરાબર છે તો આપણે ખબર હવે ખબર પડી ગઈ નિશાની મૂક્યા બાદ આપણે શું લખી શકીએ શું લખી શકે કે પૂર્ણાંક નવ એ પૂર્ણાંક બે ની કઈ બાજુ છે જમણી બાજુએ છે બરાબર છે અથવા આવેલું છે આ રીતે બધું કડ એકદમ સરળ છે એટલું યાદ રાખવાનું કે મોટી સંખ્યા એ નાની સંખ્યાની જમણી બાજુ એ હોય પણ તમને આમાંથી મોટી કઈ ને નાની કઈ એ તમને ખબર પડતી હોવી જોઈએ બરાબર છે તો જેમ જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું તું કે જમણી સાઈડ જેમ જઈએ એમ સંખ્યા કેવી હોય મોટી થતી જાય ને ડાબી સાઈડ જેમ જઈએ એમ સંખ્યા કેવી થતી જાય નાની થતી જાય છે બરાબર છે આગળ જુઓ માઇનસ ત્રણ અને માઇનસ આઠમાં મોટું કોણ તો કે માઇનસ ત્રણ તો પેલા લખવાનું માઇનસ ત્રણ માઇનસ ત્રણ અને અહીંયા લખવાનું માઇનસ આઠ વચ્ચે હવે બેઠું જ લખવાનું છે શું લખવાનું કે પૂર્ણાંક માઇનસ ત્રણ બરાબર એ પૂર્ણાંક માઇનસ આઠ ની જમણી બાજુ એ છે ઓકે બરાબર છે આગળ જુઓ સી તો આમાંથી મોટો કોણ જીરો કે માઇનસ એક તો તમે આમ સંખ્યા રેખા હોય છે આમ જઈએ એટલે આ સાઈડ મોટી થાય એટલે જીરો શું થયા મોટા થયા કહેવાય તો કે જીરો ગ્રેટર ધેન માઇનસ વન શું લખવાનું કે પૂર્ણાંક માઇનસ વન એ પૂર્ણાંક ની બાજુ એ છે બરાબર એકદમ ચેપ્ટર છે આ માઇનસ અગિયાર અને પ્લસ દસ નો મોટું કોણ તો કે પ્લસ દસ પેલા પ્લસ દસ લખો પછી ગ્રેટર દેન ની નિશાની કરો અને માઇનસ અગિયાર લખો પાછું લખી નાખો તો પૂર્ણાંક દસ એ પૂર્ણાંક દસ એ માઈનસ અગિયાર ની જમણી બાજુએ છે બરાબર છે જુઓ અહીંયા આપણે એક મિસ્ટેક કરી છે શું લખ્યું છે પૂર્ણાંક માઇનસ એક એ પૂર્ણાંક જીરોની જમણી બાજુએ છે બરાબર તો અહીંયા માઇનસ એક નહીં આવે અહીંયા શું આવશે જીરો આવશે અને અહીંયા આવશે માઇનસ વન બરાબર અને એમ નું લખેલું રાખવું તો આપણે અહીંયા ડાબી સાઈડ લખવું પડત બરાબર છે આપણે સુધારો કરી લીધો કે પૂર્ણાંક જીરો એ પૂર્ણાંક માઇનસ એકની બાજુ એ છે બરાબર મોટી મોટી સંખ્યા સંખ્યા જમણી બાજુએ એટલે લખવી પડે આગળ જુઓ માઇનસ છ અને છ માં મોટી સંખ્યા કઈ છે તો કે છ તો છ ગ્રેટર ધેન માઇનસ છ તો હવે શું લખશો કે પૂર્ણાંક છ એ માઇનસ છ ની બાજુ એક અને માઇનસ સો માં મોટું પ્લસ હોય ને એ જ મોટું હોય બરાબર છે તો એક મોટું છે ગ્રેટર ધેન માઇનસ સો આમાં શું લખવાનું કે પૂર્ણાંક એક એ પૂર્ણાંક માઇનસ સોની જમણી બાજુએ છે બરાબર છે એટલું યાદ રાખવાનું કે મોટી સંખ્યા એ નાની સંખ્યાની જમણી બાજુએ આવેલી હોય છે બરાબર છે સંખ્યા રેખા ઉપર આગળ જોઈએ પ્રશ્ન સાત આપેલી જોડીઓ વચ્ચે દરેક પૂર્ણાંકો લખવાનું હોય નાની સંખ્યા પછી એનાથી મોટી એનાથી મોટી સૌથી પહેલા નાની સંખ્યા હોય એટલે સંખ્યા રેખામાં સૌથી નાની સંખ્યા ઋણ સંખ્યાથી થાય શરૂઆત ઓકે આમાં ઋણ સંખ્યા કઈ છે સાત માઇનસ સાત છે તો વચ્ચે નીકળી છે બરાબર એટલે માઇનસ સાત લખવાના નહીં માઇનસ સાત પછી સંખ્યા રેખા આમ જતી હોય જો એક વખત સંખ્યા રેખા હું બતાવી દઉં છું બરાબર છે અહિયાંમાં આમ હોય માઇનસ સાત માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક બે આ રીતે વચ્ચેની સંખ્યા તો માઇનસ સાત લેવાના નહીં આની પછીની જે જીરો સુધીની વચ્ચેની સંખ્યા આવે એ બધી બરાબર અને આપણે કીધું છે ચર્ચા તો બરાબર છે આ સાત છે એનાથી થોડી મોટી સંખ્યા છ એનાથી થોડીક મોટી સંખ્યા પાંચ એનાથી થોડી મોટી સંખ્યા માઇનસ ચાર માઇનસ ચાર થી મોટું માઇનસ ત્રણ માઇનસ ત્રણ થી મોટું માઇનસ બે આમ જાય એટલે મોટી સંખ્યા થાય બરાબર અને આ ડાબી સાઈડ આવે એટલે નાની સંખ્યા જમણી સાઇડ મોટી અને ડાબી સાઈડ નાની આપણે વચ્ચેની લખવાની કીધી છે જીરો અને માઇનસ ની વચ્ચેની તો સૌપ્રથમ પ્રથમ નાની લખવી પડે તો આમાંથી સૌથી નાની જીરો અને સાત વચ્ચેની સૌથી નાની શું થવાય માઇનસ સાત વચ્ચેની તો માઇનસ આવશે તો માઇનસ પછી માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક અને જીરો આવશે નહીં કારણ કે અને માઇનસ સાતની વચ્ચે કીધી છે એટલી સંખ્યા આવશે બરાબર એકદમ ઈઝી છે આગળ જુઓ આમાં પણ તમને શું કીધું છે કે માઇનસ ચાર અને ચાર ની વચ્ચેની તો કઈ આવશે તો કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ બરાબર છે આગળ આ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ માઇનસ આઠ અને માઇનસ પંદર હવે જુઓ માઇનસ આઠ અને માઇનસ પંદર કીધું છે તો સૌથી નાની પેલા આઠ અને પંદરમાં નાનું કોણ માઇનસમાં તો માઇનસ પંદર તો માઇનસ પંદર થી શરૂઆત કરીએ તો વચ્ચેની કીધે એટલે માઇનસ ચૌદ થી શરૂઆત કરવી પડે તો માઇનસ ચૌદ માઇનસ તેર માઇનસ બાર માઇનસ અગિયાર માઇનસ દસ માઇનસ નવ માઇનસ આઠ આપણે લખવાના નથી વચ્ચેની કીધી છે એટલે આ ચડતો ક્રમ આગળ માઇનસ ત્રેવીસ પેલા તો કે માઇનસ ઓગણત્રીસ માઇનસ અઠ્યાવીસ માઇનસ પછી સત્યાવીસ માઇનસ છવ્વીસ માઇનસ પચીસ માઇનસ ચોવીસ બરાબર છે આ વચ્ચેની સંખ્યા થઈ ગઈ આગળ જોઈએ પ્રશ્ન આઠ એ છે જો માઇનસ વીસ થી મોટી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો માઇનસ વીસ થી મોટી તમે સંખ્યા રેખા તમને આવડે છે માઇનસ વીસ થી મોટી એટલે જમણી સાઈડ જવા દો ઘણી બધી સંખ્યા આવી શકે છે કઈ કઈ આવી શકે માઇનસ ઓગણીસ આવી શકે માઇનસ અઢાર આવી શકે માઇનસ સત્તર આવી શકે માઇનસ સોળ આવી શકે જીરો આવી એક બે ત્રણ આ તમે જે લખવી અને બીજા અલગ અલગ જવાબ પણ આવી શકે બરાબર છે પછી માઇનસ દસ થી નાની હોય એવી નાની હોય એવી એટલે ડાબી સાઈડ હાલવાનું સંખ્યા રેખાની તો તમે લખી શકો માઇનસ અગિયાર માઇનસ બાર છે પ્રશ્ન નવ જુઓ શું કહે છે પ્રશ્ન નવ ની અંદર સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો જુઓ પ્રથમ જો આપણે માઇનસ ની જમણી બાજુ ચાર પગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે અહીંયા સંખ્યા રેખા પેલા આપણે દોરી લઈએ વચ્ચે જીરો અહીંયા ધન સંખ્યા આવશે જમણી સાઈડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાઈડ દોરી માઇનસ ની સંખ્યા દોરીએ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ આ રીતે બરાબર છે જુઓ શું કહે છે આમાં માઇનસ બે ની જમણી બાજુએ ચાર પગલા ચાલીએ તો માઈનસ બે છે આ માઇનસ બે એની જમણી સાઈડ ચાલુ પડે કેટલા પગલા ચાર પગલા હતા એક પગલું બે પગલા ત્રણ પગલા ને ચાર પગલા ક્યાં એવા પ્લસ બે ઉપર બરાબર છે તો જવાબમાં શું લખીએ કે માઇનસ બે થી શરૂ કરીને જમણી બાજુ ચાર પગલા ચાલીએ બરાબર છે તો ક્યાં પહોંચીએ આપણે પ્લસ બે ઉપર પહોંચે તો પ્લસ બે ઉપર આવીશું બરાબર છે આગળ જુઓ શું કહે છે જો આપણે એકની ડાબી બાજુએ પાંચ પગલા ચાલીએ તો આપણે કઈ સંખ્યા મળે એકની ડાબી બાજુએ પ્લસ એકની અહીંયા એક છે એને ડાબી સાઈડ કીધું છે આ સાઈડ હાલુ પડે કેટલા પગલા પાંચ પગલાં તું કહે એક પગલું બે પગલા ત્રણ ચાર અને ક્યાં પાસ ચાર ઉપર તો ક્યાં લખવાનું ઉપર અથવા સંખ્યા મળે બરાબર છે આગળ જુઓ સી સી માં તમને શું કહે છે જો આપણને સંખ્યા રેખા પર માઇનસ આઠ પર હોઈએ તો માઇનસ તેર પર પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડે આઠ પર હોય માઇનસ આઠ પર અહીંયા છે માઇનસ તેર પર જવાનું કીધું છે તો આમ જવું પડે કે આમ જવું પડે તો કે આ સાઈડ હાલવું પડે તો કે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત ને પાંચ વખત બરાબર આ આ દિશામાં ચાલ્યા છે જીરો ની આ સાઈડ હોય એટલે ડાબી બાજુ કહેવાય કઈ કહેવાય ડાબી બાજુ તો કઈ સાઈડ ચાલવું પડે આપણે તો અહીંયા લખવાનું ડાબી બાજુ ચાલવું પડે બરાબર છે આગળ જોઈએ શું કહે છે માઇનસ છ પરથી માઇનસ એક ઉપર પહોંચવા માટે સંખ્યા રેખા પર કઈ બાજુએ ચાલવું પડે જો આપણે સંખ્યા રેખા દોરીએ અહીંયા જીરો મૂક્યા વચ્ચે બરાબર અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ અહીંયા આવશે એક બે ત્રણ ચાર પાંચ છ ધન સંખ્યાઓને શું કહેવાય જમણી બાજુ કહેવાય ઋણ સંખ્યાઓને શું કહેવાય ડાબી બાજુ કહેવાય હવે જો શું કહે છે માઇનસ છ પરથી માઇનસ વન પર જવું માઇનસ છ છે તો આ દિશામાં આપણે આમ જઈએ છીએ આ દિશામાં આપણે આમ જઈએ છીએ તો આ દિશા બને છે આ દિશા કઈ બને છે કઈ આવશે જમણી બાજુ કઈ આવશે જમણી બાજુ જવું પડે કઈ આવે બરાબર આપણે આમ જઈએ છીએ આ રીતે જઈએ છીએ એટલે શું આવશે જમણી સાઈડ ચાલવું પડે તો અહીંયા તમે લખી શકો જમણી બાજુ જવું પડે સમજ પડી ગઈ વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો